सूरत महानगर पालिकाना नवा कमिश्नर तरीके वडोदरा पालिकानी आईएएस शालिनी अग्रवालनी बदली थई छे, जेओ આજથી સુરત મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે ચાર્જ સંભાળશે। મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યું છે। સુરત સમગ્ર ભારત દેશમાં મિની ભારત તરીકે ઓળખવામાં આવે છે અને વિવિધ પ્રાંતોના લોકો અહીંયા મળીને ખૂબ સારી રીતે પ્રગતિ કરી રહ્યા છે। માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર પણ સુરત શહેર પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરે અને સર્વાંગી વિકાસ થાય આ દિશામાં સતત પ્રયત્નશીલ છે। ગુજરાત સરકારશ્રી પણ આ બાબતે સતત સુરતમાં ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। સુરત ભારત સરકાર, રાજ્ય સરકાર અને સુરત શહેરના લોકોના એસ્પિરેશન્સમાં ધ્યાને રાખીને વિવિધ યોજનાઓ અને વિવિધ આયોજનોમાં એમનું સર્વાંગી વિકાસ થાય આ દિશામાં અમે સતત પ્રયત્નશીલ રહીશું। સુરતની જો ચૂંટાયેલા હોદ્દેદારશ્રીઓ છે, લોકો છે અને તંત્ર છે, એ બધા સાથે મળીને સુરતના જો એસ્પિરેશન્સ છે એમને ધ્યાને રાખીને મહેનતથી સુરતને સમગ્ર ભારત દેશમાં આગળ લઈ જવા માટે કટિબદ્ધ રીતે કામ કરીશું। આજે સુરત મહાનગરપાલિકામાં કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યું છે। સુરત ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારત દેશમાં એક ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી તરીકે આગળ વધી રહી છે। માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત સરકાર સુરતના ઘણા બધા પ્રોજેક્ટ્સમાં ગ્રાન્ટ આપીને સુરત પોતાની એક ઓળખાણ ભારત દેશમાં પ્રસ્થાપિત કરી શકે એમના માટેના પ્રયત્ન કરી રહ્યા છે। ગુજરાત સરકારશ્રી તરફથી પણ સુરત સિટીને સર્વાંગી વિકાસ માટે ઘણી બધી ગ્રાન્ટ અને સાથ સહકાર આપવામાં આવી રહ્યું છે। સુરત મિની ભારત સિટી તરીકે ઓળખાય છે અને અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને તંત્ર બધું મળીને સુરતને એક મોડલ સિટી તરીકે ભારત દેશમાં ઊભું કરવા માટે કટિબદ્ધ છે। હું આપના તરફથી સુરતવાસીઓને ખાતરી આપવા માગું છું કે સુરતના સર્વાંગી વિકાસ માટે અને સુરતને ભારતના સ્થળમાં ભારતમાં નંબર વન સિટી બનાવવા માટે સ્વચ્છતા હોય કે વોટર યુઝ હોય કે બીજા કોઈ પણ બાબતો હોય એના માટે કટિબદ્ધ રીતે મહેનતથી અને ખંતથી કામ કરીશું અને સુરત સમગ્ર ભારત દેશમાં અને ગુજરાતમાં દરેક ક્ષેત્રમાં અને દરેક યોજનામાં આગળ રહે એમના માટેના ખૂબ કટિબદ્ધ રીતે પ્રયાસ કરીશું। માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।